હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. હું જીગર જોશી તમારું સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ આનંદ એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ એક્ઝામમાં ફક્ત મહિનાની વાર છે અને આઈ એમ શ્યોર કે તમે તૈયારી કરી રહ્યા છો. અને જો તમે હજુ પણ તૈયારી ચાલુ નથી કરી તો તમારે આ વિડીયો જોવાની જરૂર છે, કારણ કે આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું કેવી રીતે તમારે આ નેક્સ્ટ મંથ તૈયારી કરવાની છે. જ્યારે હું નાનો હતો, મતલબ નાનો એટલે કે જ્યારે ધોરણ 9, 10, 11, 12માં હતો, ત્યારે ફર્સ્ટ એક્ઝામ પહેલાં જ મતલબ મહેનત કરતો અને પછી ટકા પણ લગભગ સારા એવા 80% આવી જતા. તો એ સમયે હું કેવી રીતે મહેનત કરતો હતો એ પણ હું તમને કહીશ. મતલબ આ વિડીયો તમને બહુ જ હેલ્પ કરવાનો છે. આ વિડીયો એવા લોકો માટે નથી કે જેમણે મહેનત નથી કરવી, જેઓ ત્રીજી લહેરની રાહ જોઈ રહ્યા છે કે ભાઈ ત્રીજી લહેર આવશે અને એક્ઝામ કેન્સલ થશે અને ઘરેથી પેપર આપવાના હશે કે પછી પેપર સોલ્યુશન તમને ઓનલાઈન મળશે, જે પોસિબલ નથી ફર્સ્ટ એક્ઝામ માટે. બરાબર છે? ચલો, પેપર સોલ્યુશન તમને મળી જશે અને તમે આમાંથી લખી લેશો, કારણ કે આ એકમ કસોટી નથી, ધીસ ઇઝ અ ફર્સ્ટ એક્ઝામ. અને આ ફર્સ્ટ એક્ઝામ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આના પેપરો જે મેઇન મેઇન વિષયના જે બોર્ડમાંથી આવવાના છે બધાને સેમ હશે. ઓકે, એટલે કોઈ એક્સક્યુઝ ચાલશે નહીં, મહેનત તમારે કરવી જ પડશે. તમે જોઈ શકો છો આ ટી શર્ટ બરાબર પરસેવ, મતલબ હું જો વિડીયો બનાવી રહ્યો હોય તમારા માટે નો ડાઉટ મને ફાયદો થવાનો છે, પણ તો તમારે પણ મહેનત કરવી જોઈએ, કારણ કે તમારા મમ્મી પપ્પાની અપેક્ષા તમારા માટે એ જ છે કે તમે મહેનત કરો, સારામાં સારા ગુણ લાવો, તમે લાઈફમાં આગળ વધો. તો એટલા માટે જ આ વિડીયો છે. શાંતિથી જોજો અને પછી સ્માર્ટલી કામ કરજો. બરાબર, હું તમને આપવાનું છે પૂરેપૂરો પ્લાન કે કેવી રીતે તમારે મહેનત સ્ટાર્ટ કરવાની છે. હજુ સુધી કંઈ વાંચ્યું નથી, કોઈ વાંધો નહીં, બધું આવડી જશે. બરાબર, અને જે પણ તમારા મિત્રોને છે, એમ જે પણ મિત્રો છે જેનો એ તૈયારી હજુ ચાલુ નથી કરી, એમના આ વિડીયો શેર કરો એટલે એ પણ સ્ટાર્ટ કરે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જોડે આવેલું બેલ આઇકન દબાવી દો, એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે અને તમે એક પણ વિડીયો મિસ ના કરો. તો વિદ્યાર્થી મિત્રો, 18 તારીખે એક્ઝામ સ્ટાર્ટ થવાની છે. પહેલાં તો તમારા મગજમાં એક વાત ઘુસાડવાની છે કે મહેનત કરવી પડશે. નો ડાઉટ આગળ તમે મહેનત કરી હશે કે નહીં કરી હોય તમને ખબર, પણ હવે મહેનત કરવાની છે. બરાબર, તમારે તમારા માટે મહેનત કરવાની છે, તમારે તમારી જાતને સાબિત કરવા માટે મહેનત કરવાની છે. કોઈ એક્સક્યુઝ નહીં ચાલે કે ભાઈ ચલો સર આ પ્રોબ્લેમ છે, આમ છે અને પેલું છે. જો એવા એક્સક્યુઝ કરશો તો લાઈફમાં કદી સક્સેસફુલ નહીં થઈ શકો. બરાબર, જેમ કે હું ચલો એક્સક્યુઝ કરું, અરે ગરમી છે, પછી વિડીયો ઉતારીશું, પછી વિડીયો ઉતારીશું, કદી વિડીયો બને? કદી ના બને. બરાબર, તો એક્સક્યુઝથી કોઈ ફાયદો તમને થવાનો તો છે નહીં. ઓકે, તો એટલા મગજમાં એક વાત ઘુસાડો કે મહેનત તો કરવાની જ છે, બસ કામ કરવા માંડો બસ. હવે જો સૌથી પહેલાં વાત કરીએ, 18 તારીખે એક્ઝામ ચાલુ થવાની છે, પેપર છે મુખ્ય વિષયના બોર્ડમાંથી આવવાના છે, બધાને સેમ હશે. બરાબર, તો બ્લુ પ્રિન્ટ્સ છે ધોરણ 9 અને 11ની છે, એની તો બ્લુ પ્રિન્ટ્સ અવેલેબલ છે પહેલી એક્ઝામની, જ્યારે ધોરણ 10 અને 12ની કોઈ બ્લુ પ્રિન્ટ્સ નથી. તો પહેલાં આપણે પ્લાનિંગ કરવાનું છે કે ભાઈ ચલો આટલા કલાક વાંચીશું, એના માટે એક તમે સિમ્પલ ટાઈમ ટેબલ કલાકોમાં આપું છું. બરાબર, તમારે કેટલા વાગે ઉઠવું છે તમારી ઉપર આધાર રાખે છે. મારો એક મતલબ કહેવાય ને કે મારી એક ટીપ્સ છે કે ભાઈ સવારે વહેલા ઉઠો એટલે મેક્સિમમ ફાયદો થાય. બરાબર, તો જો સૌથી પહેલાં તો આપણે 24 કલાક જે તમારી જોડે છે, હવે નેક્સ્ટ જે મંથ છે પૂરેપૂરું એ આ પ્રમાણે મહેનત કરવાની છે, એટલું મગજમાં ઘુસાડી દેજો. બરાબર, તો 24 કલાકમાંથી તમારે ઊંઘવામાં મેક્સિમમ 7 કલાક નાખવાના છે, મતલબ 7 કલાક ઊંઘવાનું છે રોજ મેક્સિમમ. બરાબર, મિનિમમ તમારી ઉપર આધાર રાખે, પણ 5 કલાક કે 4 કલાક ના ઊંઘતા, નહીંતર પછી આંખોને પ્રોબ્લેમ થઈ જશે. પરીક્ષાના દિવસે તમે મતલબ એટલી આપણે એમાં તાકાત નહીં હોય કે તમે સરખી રીતે પેપર લખી શકો, અથવા પેપરમાં જ ઊંઘ આવે. એટલે 7 કલાક તમારે મિનિમમ ઊંઘવાનું છે, મતલબ મેક્સિમમ. બરાબર, પછી સ્કૂલ ટાઈમ, સ્કૂલ તો ચાલુ જ છે કે સ્કૂલ તો બંધ થવાની છે નહીં. બરાબર, તો સ્કૂલ 6 થી 7 કલાક તમે આપશો આવવા જવાનું ને. બરાબર, મે બી નજીક હોય તો તમારે ઓછા કલાક આપવાના હોય, પણ જો વધારે દૂર છે તો ભાઈ વધારે કલાક આપી શકો. ટ્યુશન પણ કદાચ તમે જતા હો તો ટ્યુશનનો ટાઈમ પણ આપણે એડ કરી દઈએ. બરાબર, તો ટ્યુશન મેક્સિમમ 2 કલાક તમે જતા હશો. બરાબર, તો 2 કલાક ટ્યુશનનો ટાઈમ. હવે આટલો સમય વધ્યો, એમાં હવે નેક્સ્ટ જે છે રીડિંગ, તો રીડિંગમાં તમારે મિનિમમ 5 થી 7 કલાક આપવાના છે. બરાબર, 5 થી 7 કલાક રીડિંગમાં રીડિંગ કરવામાં આવે, વાંચવામાં.
હવે ગેમ બેમ મૂકી દેવાની છે, ફ્રી ફાયર ને બધું મૂકી દો, આ મિશન છે તમારું બરાબર, પબજી ને બધું મૂકી દો હવે, બસ મેઇન મિશન આ ફર્સ્ટ એક્ઝામ, મેક્સિમમ માર્ક્સ લાવવાના છે, મેક્સિમમ માર્ક્સ લાવશો તો ઘરવાળા ખુશ થશે, મમ્મી પપ્પા ખુશ થશે, તમારા ટીચર ખુશ થશે, અને પછી તમને તમારી જાત ઉપર પ્રાઉડ ફીલ થશે, અને હું તો ખુશ છું તમારા માટે બરાબર. તો લાવશો કે નહીં લાવો નીચે કમેન્ટ કરો, ચલો પહેલાં જ કમેન્ટ કરો, સર હું મહેનત કરીશ અને મેક્સિમમ માર્ક્સ લાવીશ, જેટલી તમારી તાકાત છે એટલી તમે મહેનત કરશો, નીચે કમેન્ટ કરો બરાબર. મહેનતથી ડરવાનું નથી, મહેનતને આપણે બસ એક મગજમાં એમ વાત ઘુસાડી દો કે ભાઈ ના મહેનત તો કરવી જ પડશે, મહેનત કર્યા વગર કંઈ સફળતા મળવાની છે નહીં, જો હમણાં મહેનત નહીં કરો તો પછી કરવી પડશે બરાબર. તો રીડિંગ 5-7 કલાક, બીજા જે અધર છે જે બાકીના જે કલાક વધે એ જે પણ કલાક વધ્યા એ બરાબર તમારી રીતે કેલ્ક્યુલેટ કરીને વાંચો. તો તમારે કરવાનું શું છે, સવારે આપણે બસ મિનિમમ 5-7 કલાક વાંચો એ મગજમાં ફિક્સ કરી લો. પછી જેમ કે ધોરણ 9 કે ધોરણ 10માં જેટલા બી ચેપ્ટર સિલેબસ તમને ખબર રહેશે કે ભાઈ કેટલો સિલેબસ છે પહેલી પરીક્ષાનો, તો એ સિલેબસનું એક લિસ્ટ બનાવી દેવું હોય, ચલો આટલા ચેપ્ટર, જેમ કે ચલો સાયન્સમાં તો સાયન્સમાં તમે બનાવ્યું ચેપ્ટર 1 ચેપ્ટર 2 અને ચેકલિસ્ટ બનાવી દો આવી રીતે બરાબર, ચેપ્ટર 1 2 3 4 5 6. પછી ધારો કે કાલથી તમારે આ ચાલુ કરી દેવાનું છે બરાબર, રાહ નથી જોવાની, તો કાલે તમે સવારે ફિક્સ કરી લો કે ભાઈ આજે આટલા ચેપ્ટર કમ્પ્લીટ કરવાના છે બરાબર, ચેપ્ટર નંબર 1 ચેપ્ટર નંબર 2, અને કમ્પ્લીટ થઈ જાય પછી ટીક કરી દેવાનું, એટલે તમને ખબર પડે કે ચલો એકવાર વંચાઈ ગયું છે. અને આમાં પ્લાન તમારે એવી રીતે કરવાનો કે ચલો બ્લુપ્રિન્ટ છે ધોરણ 9-11ની, તો બ્લુપ્રિન્ટ પ્રમાણે કેટલા ગુણનું છે એ જોઈ લો અને એ પ્રમાણે તૈયારી કરો બરાબર. હવે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ કદાચ કહેશે સર લેસન સ્કૂલમાંથી એટલું બધું આપે છે ને કેવી રીતે વાંચીએ. જો લેસન બધું કરશો પણ પહેલી પરીક્ષામાં જો ફેલ થયા અથવા ઓછા માર્ક્સ આવ્યા ને તો સરના જે પણ તમારા ટીચર હશે એમના મગજમાં તો એ જશે કે ભાઈ આને કંઈ આવડતું છે નહીં, વધારે લેસન આપો બરાબર. તો મારી એક રિક્વેસ્ટ છે દરેકે દરેક ટીચર જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે, જો નથી જોતા તો એમને શેર કરો કે સર લેસન છે ઓછું આપો, પહેલાં તમે એમને તૈયાર કરવા આપો. ચલો પહેલાં એમ કહો ભાઈ ચલો તમે સ્પેલિંગો છે જેમ કે સ્પેલિંગો બહુ આપે, ઇંગ્લિશમાં લખવાનું બહુ આપતા હોય છે કેટલાક સર, પછી વિજ્ઞાનમાં 5-5 વાર 10-10 વાર લખવા આપી દે, 20-20 વાર, મતલબ એક વાર ચલાવીને 20 વાર લખી લો તૈયાર થઈ જશે, એમ તૈયાર થતું હતું જોઈતું હતું રાઈટ. તો એટલે એકવાર તમે એમ કહો કે ચલો એકવાર લખીને આવજો, તૈયાર કરીને આવો, જે તૈયાર કરીને નહીં આવે ને 5-5 વાર 10-10 વાર લખવા મળશે, તો જે તૈયાર કરવાવાળા જે હોશિયાર છોકરાઓ છે એમનો સમય બચશે અને એ લોકો તૈયાર કરશે બરાબર, સમજ્યા તમે, અને એના લીધે એ લોકોનો ટાઈમ પણ બચશે અને પરીક્ષાની તૈયારી પણ થશે અને મેક્સિમમ માર્ક્સ પરીક્ષામાં લાવશે. અને જે તૈયારી નથી કરતા એમને તો લેસન મળવાનું જ છે, તો આ એક મતલબ કરવું જોઈએ બરાબર. અને તમે જો એગ્રી કરતા હો તો નીચે કહેજો ઓકે. અને બીજું જો સમય છે ને બધા જોડે સેમ જ છે, કોઈ વિદ્યાર્થી વધારે હોશિયાર હોય, કોઈ વિદ્યાર્થી મીડિયમ હોય બરાબર, કોઈને કંઈ ના આવડતું હોય, બધા જોડે સમય તો સેમ જ છે, પણ મેઇન છે કે તમે સમયનો કેવી રીતે ઉપયોગ કરો છો. સ્કૂલમાં જાઓ છો, સ્કૂલમાં સરખી રીતે ધ્યાન આપીને ભણો, એવું નહીં કે ધ્યાન ના રહે બરાબર, સર કંઈ ભણાવતા બીજું હોય તમારું ધ્યાન બીજું હોય એવું ના હોવું જોઈએ, એકદમ ફોકસ સાથે ભણો બરાબર. આ સિવાય બીજું મોડલ પેપર જે છે ધોરણ 9 અને 11ના એ તમને બ્લુપ્રિન્ટ સાથે મળી જશે, ચેનલ આપણી ચેનલ પર અવેલેબલ છે, ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ધોરણ 10 અને 12ની કોઈ બ્લુપ્રિન્ટ નથી, પણ ઇંગ્લિશને ગુજરાતીને એ બધાની જે વિભાગ વાઇઝ જેવી વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ છે એવી જ રહેશે, પણ ચેપ્ટર વાઇઝ ગુણવાર કોઈમાં આપેલો છે નહીં. અને ધોરણ 10ના પ્રેક્ટિસ પેપર હું તમને આપીશ બરાબર પહેલી પરીક્ષા માટે, તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ સિવાય બીજા મિત્રો બીજો કોઈ ક્વેશ્ચન તો નીચે કમેન્ટ કરજો. મારી એવી ઈચ્છા છે કે તમે મેક્સિમમ માર્ક્સ લાવો અને મેક્સિમમ મહેનત કરો, તમે તમારી જાતને સાબિત કરો બરાબર, બસ કે ના સર અમે મહેનત કરી શકીએ છીએ અને અમે સારામાં સારા ગુણ લાવી શકીએ છીએ બરાબર. તો આઈ એમ શ્યોર કે તમને વિડીયો હેલ્પફુલ થયો હશે, આઈ એમ શ્યોર કે તમે આ રીતે હવે ફોલો કરશો, ચેકલિસ્ટ બનાવશો બરાબર અને મેક્સિમમ માર્ક્સ લાવશો. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ, એન્જોય.